નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે વિડીયો જોવાના છે તે છે ધોરણ દસ વિષય છે સંસ્કૃત અને સાતમો પદ્ય આપણું સુભાષિત કુસુમાની મિત્રો આપણે અગાઉ ત્રણ સુભાષિતો જોઈ ગયા છીએ પહેલાંમાં શું કહ્યું હતું કે જે સજ્જનોના વચનોનું મૂલ્ય હોય છે તે કેટલું કિંમતી હોય છે પછી બીજામાં આપણે જોયું હતું વૃક્ષોની ઉપયોગિતા અને ત્રીજામાં જોયું હતું પ્રયત્નપૂર્વક ગુણોની જે પ્રાપ્તિ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી આજે મિત્રો આપણે જોઈશું આગળ ચોથો શ્લોક સુભાષિત તો મિત્રો અહીં જે ચોથા સુભાષિતમાં શું કહ્યું છે કે ક્ષણે રુષ્ટે ક્ષણે તુષ્ટુષ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રાસદો અપી ભયંકર મિત્રો અહીં જે ક્ષણે એટલે ક્ષણવારમાં ક્ષણે એટલે ક્ષણવારમાં રુષ્ટ એટલે રોષે ભરાઈ જાય તુષ્ટ એટલે સંતુષ્ટ થઈ જાય તો અહીંયા ક્યારે રોષે ભરાય તો ક્ષણે રોષે ભરાય છે અને ક્ષણે જ સંતુષ્ટ થઈ જાય છે રુષ્ટઃ તુષ્ટ ક્ષણે ક્ષણે કે ક્ષણવારમાં જ રોષે ભરાતા અને ક્ષણવારમાં જ સંતુષ્ટ થનારા એવા અવ્યવસ્થિત ચિત્તસ્ય એટલે કે જે અવ્યવસ્થિત ચિત્તવાળાની પ્રસાદો એટલે કૃપા ભયંકર અપી ભયંકર પણ હોય છે તો મિત્રો અહીં શું કહ્યું છે કે આખો અનુવાદ જુઓ ક્ષણે રુષ્ટહ ક્ષણે તુષ્ટહ કે ક્ષણમાં રોષે ભરાય છે ક્ષણમાં સંતુષ્ટ થઈ જાય છે રુષ્ટઃ તુષ્ટ ક્ષણે ક્ષણે કે ક્ષણમાં તુષ્ટ થતો એટલે કે રોષે ભરાતો અને ક્ષણમાં જ સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત ચિત્તસ અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે મિત્રો અહીં જે અવ્યવસ્થિત ચિત્ત એટલે કે સ્થિર રાખી નથી શકતા એને જે હાનિ થાય છે તેના વિશે કહ્યું છે પાંચમો જુઓ યથા યથાચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાંડને તથા ચતુર્ભિહિ પુરુષ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા મિત્રો અહીં પાંચમા સુભાષિતમાં જે સમજાવવામાં આવ્યું છે કે યથા ચતુર્ભિહિ યથા એટલે જેમ ચતુર્ભિહિ એટલે ચાર પ્રકારે કનકમ એટલે સોનું પરીક્ષતે એટલે પરખાય છે કે જેમ સોનું ચાર પ્રકારે કે ચાર રીતે એને જો ક્રિયાઓ કરવામાં આવે ચતુર્ભી એટલે ચાર પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે તો સોનાની પરીક્ષા થાય છે કે સોનું પરખાય છે તો એ ચાર પ્રક્રિયાઓ કઈ કઈ છે નિઘર્ષણ ઘર્ષણ પહેલી પ્રક્રિયા ક્રિયા છેદન તાપ અને તાંડન તો મિત્રો અહીં પહેલી જે નિઘર્ષણ ઘર્ષણ તો એ નિઘર્ષણ ઘર્ષણ એટલે કે ઘસવું નિઘર્ષણ એટલે ઘસવું છેદન એટલે કાપવું તાપ એટલે ટીપવું અને હે એટલે સોરી તાપ એટલે તપાવવું અને તાંડને એટલે ટીપવું તો સોનું કઈ ચાર પ્રકારે પરખાય છે ઘસવું છેદવું એટલે કાપવું તપાવવું અને ટીપવું તો આ ચાર પ્રકારે અહીંયા સોનાની પરીક્ષા થાય છે એને જો કાપવામાં આવે પછી એને તપાવવામાં આવે તો એને ચમક વધે ટીપે તો એનો આકાર વધે અને એ રીતે સોનું પરખાય છે કે આ ખરેખર સોનું છે તો એવી જ રીતે તથા ચતુર્ભિ પુરુષસ્ય પરીક્ષતે તો તેવી જ રીતે ચતુર્ભિ એટલે ચાર પ્રકારથી પુરુષ એટલે માણસ પરીક્ષતે એટલે પરખાય છે કે તેવી જ રીતે ચાર પ્રકારે માણસ પણ પરખાય છે તો એ ચાર પ્રકાર કયા કયા છે શ્રુતેન શિલેન ગુણેન અને કર્મણા શ્રુતેન એટલે જ્ઞાન શિલેન એટલે ચારિત્ર્ય ગુણેન એટલે ગુણ અને કર્મણા એટલે કર્મથી તો જ્ઞાન ચારિત્ર્ય અને ગુણ અને કર્મથી પુરુષ પરખાય છે મિત્રો આખું જુઓ કે યથા જેમ ચાર પ્રકારે સોનું પરખાય છે કાપ ઘસવું કાપવું તપાવવું અને ટીપવું તેવી જ રીતે ચાર પ્રકારે પુરુષ પરખાય છે જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મથી તો મિત્રો આખો અનુવાદ કેવી રીતે થશે કે જેમ ઘસવું કાપવું તપાવવું અને ટીપવું એ ચાર ક્રિયાઓ વડે સોનું પરખાય છે તેમ જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ એ ચાર વડે પુરુષની પરીક્ષા થાય છે મિત્રો આ પાંચમું સુભાષિત પણ વારંવાર શું થાય છે અર્થ વિસ્તાર તરીકે પૂછાય છે કે સોનાની પરીક્ષા કઈ ચાર પ્રકારે થાય છે અને માણસની કઈ પ્રકારે ચાર પ્રકારે પરીક્ષા થાય છે જો સોનુંને ઘસવામાં આવે તો એના ટચને જે જાણ છે એ આપણને ખબર પડે અને એને કાપાકૂપ કરીને અગ્નિમાં તમે જે રીતે એને યોગ્ય રીતે ટીપો તેમ એની પરીક્ષા થાય છે તો એવી રીતે સોનું ઓળખાય છે તો આ જ વિસ્તાર પ્રમાણે પણ પૂછાય કે એવી જ રીતે માણસ પણ ચાર પ્રકારે ઓળખાય એના જ્ઞાનથી એના વર્તન ચારિત્ર એટલે કે એનું જે વર્તન છે જીવન જીવવાની જે કલા છે તે એનું જીવન અને એના ગુણ અને કર્મથી માણસની પરીક્ષા થાય છે તો આ અર્થ વિસ્તાર માટે મોસ્ટ આઈએમપી હોય છે મિત્રો હવે જોઈએ છઠ્ઠો સુભાષિત છઠ્ઠા સુભાષિતમાં શું કહ્યું છે કે આપત્સુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણશ્ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરીપાલનેશું વિક્રાંત ભવાન ભવાનજનય મિત્રો તમને ખ્યાલ આવ્યો જશે આ બધા મહાભારત અને રામાયણના પાત્રો છે રામ ભીમ કર્ણ કૃષ્ણ ભીષ્મ પિતામહ અને ભવાનજને એટલે અહીંયા હનુમાન તો મિત્રો અહીં જે કઈ કઈ બાબતોમાં કોણ વખાણા છે કોણ આજ સુધી એની એ નામના થી આપણે જાણીએ છીએ તેનું અહીંયા બતાવ્યું છે તો રામ તો રામ એટલે આપત શું આપતશું એટલે આપત્તિમાં રામ સમરેશું અહીંયા સમરેશું એટલે યુદ્ધ દાનેશું એટલે દાનમાં નએ શું એટલે નીતિઓમાં પ્રતિજ્ઞા પરિપાલને શું એટલે પ્રતિજ્ઞા પરિપાલનમાં અને વિક્રાંત કાર્ય શું એટલે પરાક્રમના કાર્યોમાં મિત્રો હવે આપણે જોઈશું આપત્તસુ રામહ આપત્તું રામ એટલે કે આપત્તિઓમાં કોણ જાણીતું છે રામ સમરેશું ભીમઃ સમરેશું એટલે યુદ્ધમાં કોણ જાણીતું છે ભીમ એવી જ રીતે દાનેશું કર્ણશ્ચ દાનમાં કોણ જાણીતું છે કર્ણ નયેશું કૃષ્ણ નીતિઓમાં કૃષ્ણ પ્રતિજ્ઞા પરિપાલનેશું ભીષ્મ પ્રતિજ્ઞા પાલન કરવામાં કોણ ભીષ્મ અને વિક્રાંત કાર્ય શું જનેહ વિક્રાંત એટલે પરાક્રમના કાર્યોમાં ભવાન અંજનેય અંજનીનો પુત્ર તે કોણ હનુમાન તો અહીંયા ભવાન જનેય કોના માટેનું નામ છે હનુમાન માટેનું મિત્રો આપણે જાણીએ છીએ અનુવાદ જોઈ લઈએ પછી સમજીએ કે આપત્તિમાં રામ યુદ્ધમાં ભીમ દાનમાં કર્ણ નીતિઓમાં કૃષ્ણ પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામ અને પરાક્રમના કાર્યોમાં કોણ જાણીતું છે હનુમાન જાણીતો છે મિત્રો જ્યારે રામ કેમ આપત્તિમાં તો જ્યારે વનવાસ જવાનું હતું તે સમયે આપત્તિ હતી એમણે તમે કોઈક ઘરેથી તમને કંઈક કસે જવા કહે તો તમે ના પાડો પણ રામ તેવા હતા નહીં અને એણે વચન ખાતર દશરથ રાજાના વચન માટે એ ક્યાં પોતાના રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા તો એ એમના માટે એક આપત્તિ હતી પણ એ ગયા હતા તો આપત્તિમાં રામ સમરેશું ભીમહ સમરેશું ભીમ એટલે કે જ્યારે પણ યુદ્ધ કરવામાં હોય તો આગળ પડતાં કોને તરત જ ગુસ્સો આવી જતો ભીમને દ્રૌપદીનું જ્યારે ચીરહરણ કર્યું ત્યારે પણ પ્રેલી પ્રતિજ્ઞા ભીમે જ લીધી હતી કે જ્યાં સુધી હું મારા જેમણે એમના દ્રૌપદિ સાથે કરેલું છે ત્યાં સુધી જે પ્રતિજ્ઞા અને દ્રૌપદીના આ બદલાનું જે એ પણ અને જ્યારે પણ યુદ્ધ હોય તો એ સમયે બળવાન તરીકે આ ભીમ જ આગળ આવે એવી જ રીતે દાનેશું કર્ણ એમને પોતાના કવચ કુંડળે પોતાનું જીવન હતું છતાં પણ એમણે કવચ અને કુંડળ પોતાનું જીવન દાન કરી દીધું હતું એટલે દાનોમાં કોણ વખાણાય છે કર્ણ નયેશું કૃષ્ણઃ નયેશુ એટલે નીતિઓમાં નીતિ જે છળ કપટ કરીને યોગ્ય નીતિ અપનાવીને એમણે મહાભારતમાં પાંડવોનો સાથ આપ્યો હતો એટલે નીતિઓમાં કૃષ્ણ જાણીતા છે એવી જ રીતે ભીષ્મ ભીષ્મ પિતામ એમનું નામ મૂળ શું હતું દેવવ્રત તો એમને કેમ પ્રતિજ્ઞા પાલન કે દેવવ્રતના જે પિતા રાજા સંતનુને સત્યવતી સાથે પરણવું હતું અને સત્યવતીના પિતાની માગણી એવી હતી કે સત્યવતીનો જે પુત્ર થાય એને જ રાજગાદી મળે અને એના માટે આ દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી અને એના કારણે આવી કઠોર પ્રતિજ્ઞાના કારણે તેઓ દેવવ્રતના નામથી નહીં પણ કયા નામથી ઓળખાય છે ભીષ્મના નામથી ઓળખાય છે તો આ પ્રતિજ્ઞા પાલનમાં કોણ જાણીતું છે ભીષ્મ અને વિક્રાંત કાર્ય શું ભગવાન જનેય એટલે હનુમાન જાણીતા છે તો મિત્રો અહીં પરાક્રમનું જ્યારે જ્યારે રામને જરૂર પડી ત્યારે આ અંજની પુત્ર હનુમાન પરાક્રમમાં જાણીતા છે તો અહીં કોણ કોના માટે છે આદર્શ માનવામાં આવે છે તે અહીંયા બતાવ્યું છે આ મિત્રો શ્લોક વારંવાર શ્લોક પૂર્તિ માટે આઈએમપી હોય છે શ્લોક પૂર્તિ માટે આ તમારે મોડે કરવાનો છે ત્યાર પછી સાતમો શ્લોક સુભાષિત જોઈએ સાતમા સુભાષિતમાં શું કહે છે પ્રારંભતેન ખલું વિધ્નભયેન નીચે હે પ્રારંભ્ય વિઘ્ન વિહિતા વીરમંતિમધ્યા પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારંભ્ય ઉત્તમ જના ન પરત્યજતી મિત્રો આ સુભાષિતમાં શું કહેવામાં આવ્યું છે કે આપણા જે મનુષ્યોએ છે એ મનુષ્યો ખરેખર ત્રણ પ્રકારના છે તો કયા કયા ત્રણ પ્રકાર હોઈ શકે કે મનુષ્ય કેવા કેવા પ્રકારના છે તો નીચે હે મધ્યા અને ઉત્તમ નીચ લોકો મધ્યમ લોકો અને ઉચ્ચ લોકો એ ત્રણ પ્રકારના માણસો આપણા જગતમાં છે આપણે પણ જોઈએ આપણે નીચામાં આવીએ મધ્યમમાં આવીએ કે ઉત્તમ એ તમારે જાતે નિરીક્ષણ કરવાનું છે મિત્રો જોઈએ કે નીચા જે કનિષ્ઠ પ્રકારના જે લોકો છે એ લોકો કેવા પ્રકારના છે તો જોઈએ અનુવાદ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે પ્રારંભતે ન ખલું ભયેન નીચે હે પ્રારંભતે ન ખલું ખરેખર પ્રારંભ કરતા નથી કેમ વિધ્ન ભયેન એટલે વિધ્નના ભયથી મિત્રો અહીંયા શું નથી પ્રારંભ કરતા તો બતાવ્યું છે કાર્ય કોઈપણ જો કાર્ય હોય તો નીચા લોકો શું કરે છે નીચા એટલે ઊંચાઈમાં નીચા નહીં નીચ લોકો જે કનિષ્ઠ લોકો છે જે સહેલાઈથી હારી જાય છે તેમનો અહીંયા વાત કરેલી છે કે વિધ્ન ભયન કે વિધ્નના ભયથી ખરેખર નીચ લોકો કાર્યની શરૂઆત કરતા નથી પ્રા ન પ્રારંભ એટલે કાર્યની શરૂઆત કરતા નથી તો આ કોનું લક્ષણ વિધ્નના ભયથી નીચ માણસો કાર્યની ખરેખર આરંભ કરતા નથી કે શરૂઆત કરતા નથી પછી મધ્ય પ્રકારના કહેવા હોય છે તો પ્રારંભ્ય વિધ્નવિહિતા વીરમંતી પ્રારંભ્ય એટલે શરૂઆત કરે છે વિહિતા એટલે કે જે વિધ્નના ભયથી હેરાન થયેલા વિહિતા એટલે વિધ્નના ભયથી હેરાન થયેલા વીરમંતી એટલે અટકી જાય છે મધ્ય પ્રકારના માણસો છે એટલે કે શરૂઆત કરે છે પણ અડધે જાય એટલે કોઈક મુશ્કેલી નડી જાય આપણે પણ કંઈક કાર્ય કરીએ અને પછી અટકી જઈએ હવે મારે કરવું નથી તો એવા પ્રકારના જે છે પ્રારંભ કરે છે પણ વિધ્નથી હારી જાય છે મુશ્કેલીથી હારી જાય છે અને શું કરે છે અટકી જાય છે વીરમંતી એટલે અટકી જાય છે મધ્ય પ્રકારના કહેવાય ત્યાર પછી વિધ્ને પુનઃ પુનરપી પ્રતિહન્ય માનાહા વિધ્ને એટલે કે જે મુશ્કેલી છે એને પુનઃ પુનરપી એટલે કે ફરી ફરીને આવવા છતાં શું કરે છે પ્રતિહન્ય માનહા હેરાન થઈ જવા છતાં પ્રારંભ્ય શરૂઆત કરેલું ઉત્તમ જનાહ ઉત્તમ જે માણસો છે તેઓ ન પરિત કે તે માણસો શું કરે છે ન પરિતજ્યંતી એટલે છોડતા નથી કે આરંભેલું કાર્ય છોડતા નથી તો એ ઉત્તમ માણસો છે તો મિત્રો તમે કયા પ્રકારમાં આવો તે તમને ખ્યાલ આવી જ ગયો હશે નીચા એટલે શું કરે છે ખરેખર વિધ્નના ભયથી કાર્યની શરૂઆત કરતા જ નથી મધ્ય પ્રકારના શું કરે છે કાર્યની શરૂઆત તો કરે છે પણ વિધ્નોથી હારી જાય છે અને અર્ધે અટકી જાય છે જ્યારે ઉત્તમ પ્રકારના જે લોકો છે એ શું કરે છે વિધનોને સામનો કરે છે વિધ્નોથી હેરાન થાય છે છતાં પણ શું કરે છે ફરી ફરીને હેરાન થવા છતાં એ લોકો વિધ્નથી આરંભેલું કાર્ય છોડતા નથી તો મિત્રો અહીં ત્રણ પ્રકારના કયા કયા માણસોની ચર્ચા કરી છે નીચ મધ્ય અને ઉત્તમ તો નીચ પુરુષો કેવા હોય મધ્યમ પુરુષો કેવા હોય અને ઉત્તમ પુરુષો કેવા હોય એની ચર્ચા અહીંયા કરેલી છે તો મિત્રો આજે ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમાના શબ્દાર્થો તમારે વ્યવસ્થિત જે અઘરા શબ્દો લાગે છે બધા જ લખવાના છે તમે એક બે લખો છો અને લખતા નથી તો એ બધા જ શબ્દાર્થો લખવાના છે તેની નીચે અનુવાદ લખવાનો છે અને ત્યાર પછી સ્વાધ્યાય તમારે પૂર્ણ કરવાનું રહેશે આ તમારું આજનું લેશન અને મિત્રો આમાંથી વારંવાર અર્થ વિસ્તાર પણ પૂછાય છે અને ભાષાંતર માટે પણ આ ચેપ્ટર આઈ છે એટલે મિત્રો તમારે મોડે પણ કરવાનું રહેશે ધન્યવાદ